हेलो नमस्ते विद्यार्थी मित्रों, नोबस स्कूल ग्रुप एंड वासुदेव विद्यालय द्वारा हूँ डांगर सोनल, आप सौનું હાર્દિક સ્વાગત કરું છું. આપણે આજે 21 થી 30 એકડા લખતા શીખવાના છે. અહીંયા આપણે સૌપ્રથમ તો ખૂટતા એકડા આપ્યા છે, તો ખૂટતી સંખ્યાઓ આપણે લખવાની છે. તો અહીંયા પહેલા છે 21, 22, ને ખૂટે છે શું 23, તો અહીંયા લખીશું 23. પછી 24, 25 આપી દીધેલા છે, શું ખૂટે છે 26. ત્યારબાદ અહીંયા 27 આપી દીધેલા છે, શું ખૂટે છે 28, તો અહીં લખવાના છે 28. પછી અહીંયા 29 ખૂટે છે, તો ત્યાં 29 અને અહીંયા છે 30. બગડે એકડે 21, બે બગડા 22, બગડે ત્રણે 23, બગડે છોકડે 24, બગડે પાછળ 25, બગડે છોકડે 26, બગડે સાથે 27, બગડે આપણે 28, બગડે નવડે 29, ને તા ગાળે 35. આ રીતના આપણે બોલતા જવાનું છે. 21, 22, અહીંયા 23 છે તો અહીંયા 24, 25, 26 આપી દીધેલા છે, અહીંયા 27, પછી ત્યારબાદ 28, 29 આપેલા છે ને અહીંયા 30. હવે અહીંયા 21 તૂટે છે, તો 21 લખીશું, 22 અને 23, 24 આપી દીધેલા છે, અહીંયા 25 અને 26 છે આપી દીધેલા છે, તો અહીંયા 27, 28 આપી દીધેલા છે, 29 અને એક વડે 30. તો આ રીતે તમારે ખૂટતી સંખ્યાઓ લખવાની છે. હવે ત્યારબાદ આપણને અહીંયા પ્રશ્ન નંબર 7, આપેલા ચોરસમાં જવાબ લખવાનો છે. જે સાપનું મોઢું આ રીતના સાપ આપ્યો છે, એની અંદર આપણે સરવાળા આપ્યા છે, તો એસ આપણે સરવાળા લખીશું 20 અને 4, 20 માં 4 નાખવાના છે. તો 20 આપેલા હોય એમાં આપણે અહીં સુધી નાખવાના છે, તો 1, 2, 3, 4, મતલબ 21, 22, 23, 24, કેટલા ઉમેર્યા 4, 20 માં 4 ઉમેરીએ તો કેટલા થાય 24. જો આમ આપણે કરીએ ને, આ 2 છે એને લેવાના છે દશકના 2 અને એકમનો 4, શૂન્યને કાઢી નાખવાના. પછી અહીંયા પણ આપણે એમ 20 માં 7 ઉમેરીએ તો કેટલા થાય 27 છે, તો દશાંશને આપણે 2 લખીએ અને આ કાઢી નાખવાનું શૂન્ય અને એકમના 7 લખીએ, તો આ રીતના આપણને જવાબ મળી જાય. વિષમ અહીંયા 20 આપ્યા છે, તો દશાંશ આપણને 20 આપ્યા છે, તો દશાંશના 2 અને અહીંયા 5 આપ્યા છે એકમના, તો 5 લખવાના. એટલે 20 માં 5 ઉમેરીએ તો 25, પછી 20 માં 1 ઉમેરીએ તો 21, 20 માં 3 ઉમેરીએ તો 23. તો આ રીતના આપણે સરવાળા કરતા જવાના છે. સરવાળામાં ખૂટતી સંખ્યાઓ જે છે એને આપણે ઉમેરવાની છે. હું અહીંયા સંખ્યા લખતા ભૂલી ગઈ છું, જે હું લખું છું 21 અને 27 આપેલા છે, ત્યારબાદ આપણને 26 અને 22 આપેલા છે, પછી 24 અને 28 આપેલા છે, ત્યારબાદ 30 અને 21 આપેલા છે. હવે નીચે નાની સંખ્યામાં આપણને 22 અને 26 આપેલા છે, 25 અને 23 આપેલા છે, 23 અને 29 આપેલા છે, અને ત્યારબાદ 30 અને 24 આપેલા છે. હવે એમાં સૌપ્રથમ શું કીધું છે, મોટી સંખ્યા હોય એના ઉપર આપણે રાઉન્ડ કરતા જવાનું છે. તો આપણને મોટી સંખ્યા 21 અને 27 માં મોટી સંખ્યા કઈ છે, તો કે 27. આ રીતે એના ઉપર રાઉન્ડ કરવાનું છે. ત્યારબાદ 26 અને 22 માંથી મોટી સંખ્યા છે 26, તો આ રીતે 26 ઉપર રાઉન્ડ કરવાનું છે. પછી 24 અને 28 માં છે મોટી સંખ્યા કઈ છે, 28, તો 28 ઉપર રાઉન્ડ કરવાનું છે. ત્યારબાદ 30 અને 21 માં મોટી સંખ્યા 30 છે, તેના પર રાઉન્ડ કરીશું. હવે નાની સંખ્યા ઉપર આપણે ત્રિકોણ કરવાનું કીધું છે, 26 અને 22, તો 26 માં અને 22 માં 22 સંખ્યા છે એ નાની છે, તો એના ઉપર ત્રિકોણ કરીશું. પછી 25 અને 23 આપેલા છે, તો આમાં 23 છે એ કેવા છે, નાના છે, તો એના ઉપર ત્રિકોણ કરીશું. 23 અને 29 છે, તો એમાં 23 નાના છે, તો તે આપણે ત્રિકોણ કરીશું. 30 અને 24 માં 24 છે કેવા છે, નાના છે, તો તે આપણે ત્રિકોણ કરીશું. હવે તરત પછીની સંખ્યા લખો, 24 છે તો 24 પછીની સંખ્યા 25, 27 છે તો 27 પછી 28, પછી અહીંયા પહેલા છે કેટલા, તો કે 29, અહીંયા આવશે 30, 22 આપેલા છે તો 22 પછી 23. આ રીતના પછીની સંખ્યા આપણે લખવાની. ત્યારબાદ હવે પહેલાની સંખ્યા, જે સંખ્યા છે એની પહેલા 26 છે તો 26 પહેલા કેટલા આવે 25, 22 છે તો 22 પહેલા 21, 24 છે તો 24 પહેલા 23, 27 છે તો 27 પહેલા 26. આ રીતના આપણે સંખ્યા લખવાની છે. હવે વચ્ચેની સંખ્યા લખો, વચ્ચેની સંખ્યા લખવાની કીધી છે, 24 અને 26 માં વચ્ચેની સંખ્યા કઈ કે અમારે 25, આ રીતના 25 લખવાના છે. 28 અને 30 માં વચ્ચેની સંખ્યા
23 અને 25 માં વચ્ચેની સંખ્યા છે 24 આ રીતે 24 લખીશું 26 અને 28 માં વચ્ચેની સંખ્યા કઈ છે 27 તો આ રીતે આપણે પૂરતી જે સંખ્યાઓ લખવાની કીધી હતી એ આપણે લખી છે તો આ રીતે તમારે પૂરતી સંખ્યાઓ અને નાની મોટી સંખ્યા તરત પછીની અને પહેલાની સંખ્યા જે કીધી છે એ તમારે વ્યવસ્થિત સમજી વિચારીને કરવાનું છે અહીંયા આપણે સરવાળા આપ્યા છે જે સાતવાળા આપ્યા હતા એ આપણે કરવાના હતા તો તે આપણે કરી લીધા છે હવે ત્યારબાદ આપણને અહીંયા શું કીધું છે જુઓ અને લખો આમ મેં તમને આગળ જે રીતના 21 થી 30 સુધીનું સમજાવ્યું હતું એવી જ રીતના અહીંયા 31 થી આપણને 40 સુધી આપ્યા છે 30 માં 1 નાખીએ તો 31 30 માં 2 ઉમેરીએ તો 32 30 માં 3 ઉમેરીએ તો 33 30 માં 4 ઉમેરીએ તો 34 30 માં 5 ઉમેરીએ તો 35 30 માં 6 ઉમેરીએ તો 36 30 માં 7 ઉમેરીએ તો 37 30 માં 8 ઉમેરીએ તો 38 30 માં 9 ઉમેરીએ તો 39 અને 30 માં 10 ઉમેરીએ તો 40 આ રીતના આપણે કીધું છે કે 31 થી 40 સુધીની સંખ્યા લખવાની છે તો તમારે આ તમારી બુકની અંદર આ રીતના જેમાં એકડાને સંખ્યા આપી છે સાથે એ રીતના તમારે એકડાને શબ્દ સાથે લખવાના છે હવે નીચે આપણને ફરીવાર કીધું છે ઘૂંટો 31 થી 40 સુધીની સંખ્યાને ગુંડવાની છે અને નીચે આપેલી છે એને જોઈ જોઈને લખવાની છે તો વ્યવસ્થિત વળાંક આપી અને જોઈ જોઈને લખવાની છે અને વ્યવસ્થિત ઘૂંટી અને સારા અક્ષરે લખવાની છે નીચે પણ એમ જ કીધું છે 30 થી 30 માં 1 ઉમેરીએ તો 31 30 માં 2 ઉમેરીએ તો 32 આ રીતના આપણે અહીંયા નીચે જે આપ્યું છે સામેમાંથી જોઈ અને અહીંયા બાજુનું જે ખાનું છે એની અંદર સુંદર અક્ષરે વ્યવસ્થિતપણે ખાના બહાર ન જાય એ રીતના આપણે ત્યાં લખવાનું રહેશે તો આ રીતના જેમ મેં તમને સમજાવ્યું છે એવી રીતના સમજી વિચારી અને તમારે બુકની અંદર ઉતારવાનું છે અને આપણે જે શબ્દ સાથેની સંખ્યા કીધી છે એને તમારે શબ્દ સાથે લખતા પણ શીખવાનું છે આના પછીના નેક્સ્ટ લેક્ચરમાં આપણે બધા ફરીવાર મળીશું થેન્ક યુ